આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીનું નામ સાંભળતા કાને ચીંચી જેવો મધુર અવાજનો આભાસ થાય છે. આવા નાના નાના પારેવડાના અસ્તિત્વ પર હવે જોખમ ઊભું થયું છે અને ચકલીની પ્રજાતિ હવે લુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. શહેરી વિસ્તારોમાં તો ચકલીઓ હવે માત્ર પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે અને ચકલી લુપ્ત થવાની કગાર પહોંચી તેનું મુખ્ય કારણ જંગલોનો નાશ, બાંધકામ, મોબાઈલ ટાવરોના લીધે આ માસૂમ પક્ષીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. હવે પક્ષીઓને માળા બનાવવાની જગ્યા પણ બચી નથી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી ચકલી સહિતના પક્ષીઓના બચાવને લઈ જાગૃતિ આવી રહી છે. ધાનેરાનો શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર, પોતાના ઘરે કે પછી પશુઓના તબેલામાં કાગળ અને માટીના માળા મૂકીને પક્ષી પ્રેમીઓ ચકલીઓને ઈંડા મૂકવા માટે ઘર આપી રહ્યા છે. ધાનેરા તાલુકાની શાળા તેમજ ધાર્મિક જગ્યા પર ચકલીઓને પોતાના માળા બનાવવામાં સફળતા મળતી હોય છે. માર્ચ માસ દરમિયાન ચકલી માળો બનાવી ઈંડા મૂકતી હોય છે, જેથી ધાનેરા તાલુકામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીને લઈ પક્ષી પ્રેમીઓ માટે ચકલીના રખરખાવ માટે વ્યવસ્થા કરતા હોય છે. ધાનેરા તાલુકાના અન્નાપુરા છોટા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ પર શાળા પરિવાર દ્વારા શાળા અને ગામમાં આવેલી ધાર્મિક જગ્યા સાથે મંદિરમાં ચકલીને રહેવા માટે માળા, ચકલીના પરિવારને ખોરાક માટે ચણ અને પીવા માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. વિશ્વ ચકલી દિવસની ખરા અર્થમાં ઉજવણી માટે અન્નાપુર છોટા ગામની પ્રાથમિક શાળા સજ્જ નજરે પડી હતી. બાળકો તેમજ શિક્ષકો જાતે ચકલીના બચાવ માટે જહેમત કરી રહ્યા હતા. આજે 20મી માર્ચ ચકલી દિવસ છે, વિશ્વ ચકલી દિવસ છે. આ વિશ્વ ચકલી દિવસ અંતર્ગત અમારી શાળામાં પક્ષીઓને બચાવવા માટે પાણીના કુંડા, બર્ડ ફીડર, માટીના માળા વગેરે બાળકોને પક્ષીઓ પ્રત્યે જીવો પ્રત્યે એક પ્રેમ ઉપસે અને આજે દિવસે દિવસે જંગલોનો નાશ થતો જાય છે અને એ જંગલોના નાશ થકી પક્ષીઓનો પણ દિવસે દિવસે નાશ થતો જાય છે. એટલે એ પક્ષીઓને બચાવવા માટે અમારી શાળાની અંદર આ સરસ મજાનો આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જંગલોના નીકળી રહેલા નિકંદનને પગલે કુદરતી વાતાવરણ નામશેષ થઈ ગયું છે અને તેના લીધે પક્ષીઓના આવાસની જગ્યા દિવસેને દિવસે સમાપ્ત થઈ રહી છે અને આ આવાસ નામશેષ થતાં હવે પક્ષીઓના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. જે પ્રમાણે ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન પક્ષીઓના બચાવને લઈ જાગૃતિ આવી છે, તેવી જ જાગૃતિ અન્ય જિલ્લા અને તાલુકામાં આવે તો પક્ષીઓની આ પ્રજાતિને નામશેષ થતી બચાવી શકાય તેમ છે અને ભવિષ્યની આવનારી પેઢીને પણ ચકલી જોવા મળી શકે તેમ છે. ધાનેરા તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ચકલી દિવસની ઉજવણીને લઈ બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અન્નાપુર છોટા ગામમાં પણ શાળાના બાળકોએ ચકલીના ચણ, પીવા માટેના પાણીની જવાબદારી લઈ પક્ષીઓના બચાવમાં આગળ આવ્યા છે. અમારી શાળામાં 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત બાળકોમાં અને સમાજમાં અને ગામમાં આ ચકલી, કાબર, હોલા જેવા પક્ષીઓ માટે જે સારી ભાવના પેદા થાય એ માટે બર્ડ ફીડર, માટીના માળા, પાણી પીવાના કુંડા વગેરે શાળાના પટાંગણમાં લગાવવામાં આવ્યા છે કે જેના કારણે બાળકોના અંદર એક ભાવના પેદા થાય કે આ પક્ષીઓ ભાઈ અત્યારે મૃતપ્રાય, હાલ લુપ્ત થવાના આરે છે. જે આપણે અત્યારે આપણે જોઈએ છીએ મોબાઈલના ટાવર અને ચારે બાજુ જે સિમેન્ટ અને કોન્ક્રીટના જે જંગલો ઊભા થઈ ગયા છે એના કારણે ચકલી તો લગભગ નામશેષ થઈ ગઈ છે. તેના બચાવ થકી અમે તમામ સ્ટાફના મિત્રોએ ભેગા થઈ અને આ જે પક્ષીઓના બચાવ માટે જે માળા અને બર્ડ ફીડર અને પાણીના કુંડા અમારી શાળામાં લગાવ્યા છે કે જેના કારણે ગામમાં પણ એક જાગૃતતા આવે અને સમાજમાં પણ એક જાગૃતતા થાય એ માટેનો પ્રયત્ન એક શાળાએ કરેલો છે. બેસવાને પાટ લો, સુવાને ખાટ લો, ઓટવાને પીછા આપીશ તને, આપીશ તને. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં.